આટલી બધી સત્તા તમારી પાસે હતી, પ્રધાનમંત્રી ખુદ તમારા પર ઓળગો હતા, પ્રધાનમંત્રીનો પરિવાર તમને વિશ્વસ્ત માનતો હતો, તમારા દિલમાં જરા પણ ગુજરાત માટે લાગણી હોત, આ ભરૂચ માટે લાગણી હોત, તો તમે ભરૂચની સેવા કરવામાં પાછી પાની ના કરી હોત. ભાઈઓ બહેનો, અને એમણે જે કર્યું છે એ તો આખો ભરૂચ જિલ્લો જાણે છે, એટલે હું ન બોલું એ સારું. હવે બિચારા મુસીબતમાં જતા રે, બોલીને ક્યાં પાછી. એક તો હતા ને એમને કોઈ બોલાવતું ના હોય, અને બોલાવે તો પરાણે હસવું પડે છે એમને. આપણા દુખિયારાઓને દુખી કરવા ટેવાયેલા નથી ભાઈ. ભાઈઓ બહેનો, હજારો કરોડ રૂપિયાના રોકાણ સાથે આજે દહેજના પીસીપીઆરની રચના થઈ છે ને, સમગ્ર વિશ્વની એકમાત્ર સ્પર્ધા થઈ હતી કે દુનિયામાં સમુદ્રી તટ પર ઔદ્યોગિક વિકાસની ઉત્તમ ઉત્તમ માળખાકીય સુવિધાઓવાળો વિસ્તાર કયો. અને આજે મારે ગર્વ સાથે કહેવું છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું એના કારણે આપણું દહેજ બંદર સાથેનું પીસીપીઆઈઆર દુનિયાના પહેલા 25ની અંદર એને જગ્યા પ્રાપ્ત કરી, જગત આખું દહેજને ઓળખતું થયું. તમે ગૂગલમાં પૂછો તો પણ એને દહેજની ખબર હોય, આ જય જયકાર કર્યો. ભાઈઓ બહેનો, સરદાર સરોવર ડેમ, આ માતા નર્મદા આપણા આ જિલ્લાની જાહોજલાલીના મૂળમાં. અને હવે જ્યારે સરદાર સરોવર ડેમ બન્યો છે, સરદાર વલ્લભભાઈનું ભવ્ય પુતળું ત્યાં આર લઈ રહ્યું છે. 2018માં એ કામ પૂર્ણ કરવાની નેમ સાથે પૂરજોશથી કામ ચાલી રહ્યું છે. આપ કલ્પના કરો છો કે જે દિવસે સરદાર સાહેબનું આ દુનિયામાં ઊંચામાં ઊંચું બાવલું તૈયાર થશે, અને માત્ર હિન્દુસ્તાન નહીં, આખી દુનિયા ટુરિસ્ટ તરીકે, જેમ આજે દુનિયા અમેરિકાના ન્યૂયોર્કમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા જાય છે, 2 વર્ષની અંદર અંદર જોજો તમે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા જાય છે ત્યાં, 2 વર્ષમાં જોજો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આ ભરૂચ જિલ્લાના રસ્તે થઈને લોકો કેવડિયા જશે, આખા ભરૂચ જિલ્લાનું ટુરિઝમ કેટલું વધશે. રેલવેમાં લોકો ભરૂચ ઉતરશે, અહીંથી આગળ જશે. જે લોકોને કચ્છ કાઠિયાવાડથી આવવું છે એ દહેજ રોરો ફેરી સર્વિસમાં આવશે, અને પછી સરદાર સાહેબના બાવલાના દર્શન કરવા જશે. ઇતિહાસમાં કોઈએ કલ્પના નહીં કરી હોય એટલો મોટી જાહોજલાલી માત્ર ભરૂચ નહીં, આ નર્મદાના કિનારે આવેલા ભરૂચ જિલ્લાના બધા ગામોમાં જાહોજલાલીના દિવસો હું મારી નરી આંખે જોઈ શકું એવું મને દેખાય છે. ભાઈ, વિકાસ કોને કહેવાય, વિકાસ કેવી રીતે કરાય, ભાઈઓ બહેનો, એ અમે કરીને બતાવ્યું છે. અમારા કેટલાક લોકોને
બુલેટ ટ્રેન માટે વાંધો બોલો, પણ જેને વાંધો હોય બળદ ગળામાં ફરજો ને ભાઈ, અમે ક્યાં ના પાડી છે? તમે તમારા ગજા પ્રમાણે કામ કરો, અમે અમારા ગજા પ્રમાણે કામ કરીએ. ભાઈઓ બહેનો, તમે મને કહો, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન બને તો આખો આપણો ભરૂચ જિલ્લો વચ્ચેથી આમ કાપીને ટ્રેન નીકળશે કે નહીં નીકળે? ત્યાં જે કામ ચાલશે મજૂરીનું, આપણા લોકોને રોજગાર મળશે કે નહીં મળે? આટલું મોટું કામ થશે, રોજગાર ગુજરાત ભારતના અને ગુજરાતના લોકોને મળવાનો છે કે નથી મળવાનો? જે છોકરાઓની ટ્રેનિંગ માટે વડોદરાની અંદર ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી છે, એનું શિક્ષણ આપણા સંતાનોને મળવાનું છે કે નથી મળવાનું? આપણા યુવાનોને મોકો મળવાનો છે કે નથી મળવાનો? આપણા એન્જિનિયરોને જાપાનની ટેકનોલોજી ઘેર બેઠા ભણવા મળશે કે નહીં મળે? કારણ વડોદરામાં જે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ બની રહી છે બુલેટ ટ્રેન માટે, એ વડોદરાની અંદર જાપાન દ્વારા ચાલવાની છે, અને જાપાનની અંદર જઈને જે ખર્ચો કરવો પડે, વગર ખર્ચે આપણા ગુજરાતનો અને દેશનો જવાનીઓ ત્યાં હવે ભણતો થવાનો છે અને આખું આ નવું વિજ્ઞાન શીખવાનું છે. આ રેલવે થશે આવડી મોટી, નવા નવા પુલ બનશે, ક્યાંક જ્યાં લોકોના ઘર હશે તો એલિવેટેડ બનશે. તમે મને કહો, જે સિમેન્ટ વપરાશે એ સિમેન્ટ આપણા દેશનો હશે કે નહીં હોય? જરા જોરથી જવાબ આપો, સિમેન્ટ આપણા દેશનો હશે કે નહીં હશે? સિમેન્ટના કારખાના આપણા દેશના હશે કે નહીં હશે? સિમેન્ટના કારખાનામાં રોજગાર આપણા જવાનીઓને મળશે કે નહીં મળે? અહીંયા જે લોખંડ વપરાશે રેલવેના પાટા વગેરે, એ પાટા નાખવાનું હશે તો લોખંડ કોનું હશે ભાઈ? ભારતનું હશે કે નહીં હશે? ભારતમાં લોખંડના કારખાનાઓ વધશે કે નહીં વધે? ભારતમાં લોખંડના કારખાનામાં કામ વધશે તો ભારતના જવાનીઓને ત્યાં કામ મળશે કે નહીં મળે? લોખંડ ખરીદશે કોણ? જાપાન. સિમેન્ટ ખરીદશે કોણ? જાપાન. મજૂરીના પૈસા આપશે કોણ? જાપાન. વકરો એટલો નફો, એવી આ રેલવે બનવાની છે. અને એમના પેટમાં એટલા માટે દુખે છે કે એમના સમયે પણ એમણે પણ બુલેટ ટ્રેનની જાહેરાત કરી હતી. ડોક્ટર મનમોહનસિંહજી, તમારી સરકાર હતી ત્યારે મેં પત્ર લખ્યો હતો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, અને તમે 2012ની ચૂંટણી પહેલા ગુજરાતની જનતાને આંબા આંબલી બતાવવા માટે બુલેટ ટ્રેનનો ત્યાં દિલ્હીથી જાહેરાત કરી હતી. પણ જાપાન સાથે તમારી વાત આગળ ચાલી નહીં, અને જે રીતે જાપાન લોન આપતું હતું એ પરવડે એમ હતી નહીં, અને એના કારણે તમે આગળ વધી નહીં શક્યા. અમે મફતના ભાવે જાપાનથી 1,00,000 કરોડ રૂપિયા લાવવાનો વાયદો લઈ આવ્યા અને કામ ચાલુ કરી દીધો. એક લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થાય, એનો અર્થ કે આપણું જે દહેજમાં પીસીપીઆર બન્યું છે ને, એના કરતા લગભગ 4 ગણું મૂડીરોકાણ થાય. તમે વિચાર કરો, આ એક દહેજ પીસીપીઆરમાં આટલા લોકોને રોજગાર મળે છે, અહીંયા કેટલા બધા લોકોને રોજગાર મળશે એનો તમે અંદાજ કરી શકો છો. ભાઈઓ, વિકાસ કેવી રીતે કરવો? અને પાછી બુલેટ ટ્રેન ભરૂચમાં ડોક્યુ કર્યા વિના આગળ જઈ શકે? તમે મને કહો જઈ શકે? તો એનો લાભ તમને મળવાનો કે નહીં મળવાનો? આમાં શ્વાસ લોન પહોંચી જાઓ, આ ભરૂચને પણ મોકો મળવાનો છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, મારો વાંધો આ લોકો સાથે આટલો જ છે કે તમે જે કરવા ધારો પણ કરી ના શકો, અને બીજું કોઈ કરે તો તમારા પેટમાં ચૂંક આવે.
તમે ભાજપનો વિરોધ કરો અમે સમજાય, પરંતુ દેશની પ્રગતિનો વિરોધ કરો, આટલી હદે કોંગ્રેસ પાર્ટી જાય એ કોઈના મગજમાં ઉતરતું નથી. અને એટલા માટે અમે કહીએ છીએ કે વિકાસ સિવાય કોઈ માર્ગ જ નથી. 70 વર્ષ જાતિવાદમાં વેડફી નાખ્યા, 70 વર્ષ ઊંચ નીચમાં વેડફી નાખ્યા, 70 વર્ષ મારા તમારામાં વેડફી નાખ્યા, 70 વર્ષ પરિવારવાદમાં વેડફી નાખ્યા. હવે તો દેશ એક બનીને, નેક બનીને આગળ જ વધવાના સંકલ્પ સાથે નીકળી પડ્યો છે. અને કોંગ્રેસના ષડયંત્રો ક્યારે કામ આવવાના નથી, ક્યારે રૂકાવટ પેદા કરી શકવાના નથી. ભાઈઓ બહેનો, આપણે ત્યાં, મારું સૌભાગ્ય છે કે બહુ ઓછા સમયમાં આજે ત્રીજી વાર ભરૂચ આવવાનું સૌભાગ્ય મળ્યું. પહેલા એક બ્રિજના ઉદઘાટન માટે આવ્યો, પછી રો રો ફેરી સર્વિસ માટે આવ્યો, અને આજે ફરી આવ્યો.